એક કંપની દ્વારા ઓનલાઈન ફોર્મ ભરાવી સસ્તા દરે વસ્તુ આપવાના ખોટા વાયદાઓ કરી લોકોના રૂપિયા પચાવી પાડતા તેની સામે સખ્ત પગલાં ભરવા રજૂઆત કરાઈ. વિધર ચેન્જ નામની એક કંપની દ્વારા ઓનલાઈન એપ્લિકેશન બનાવી કચ્છમાં આશરે 100 જેટલા એજન્ટો રાખી ઓનલાઈન બુકિંગ કરાતી હતી, જેમાં રાશન કીટ, સ્માર્ટ ગૃહિણી અંતર્ગત મોબાઈલ અને ઈ શિક્ષા અભિયાન હેઠળ લેપટોપનું બુકિંગ કરવામાં આવતું. સસ્તા દરે આપવાના વાયદાઓ કરી ઓનલાઈન એપ્લિકેશન ભરાવી મની ટ્રાન્સફર કરી ફ્રોડ વ્યવહાર કરેલ છે. કોઈને હજી સુધી તે પહોંચતું કરાયું નથી. ફ્રોડ રીતે લોકોના રૂપિયા પચાવી પાડવામાં આવે છે તેવું લોકોને અનુભૂતિ થઈ રહી છે, ત્યારે એ બાબતે આઈજી ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે વહેલી તકે ઘટતું કરવા વેપારી એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ. નિલેશ આચાર્ય, હું આવું છું સામખેડી ભચાઉ તાલુકો કચ્છ જિલ્લામાંથી, અને આઈજી ઓફિસમાં એક એપ્લિકેશન દેવા માટે આવ્યો છું. જે બીધર ચેન્જ કરીને કંપની હતી જેણે ઓનલાઈન એપ્લિકેશન બનાવી અને કચ્છની અંદર લગભગ 100 થી 125 જેવા એજન્ટો રાખી અને ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું, જેની અંદર આરએસવાય અંતર્ગત રાશન કીટ, સ્માર્ટ ગૃહિણી અંતર્ગત મોબાઈલ અને ઈ શિક્ષા અભિયાન હેઠળ લેપટોપનું બુકિંગ કરવામાં આવતું, જે સસ્તા ભાવે આપવાનો વાયદો કરી અને ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પેમેન્ટ ટ્રાન્સફર કરાવી, અને હજી સુધી કોઈપણ જાતનું રાશન કીટ, મોબાઈલ કે લેપટોપ પહોંચતું કરવામાં આવ્યું નથી. જ્યારે પણ અમે ટેલિફોનિક વાત કરીશ બીધ ચેનને, તે સમય ઉપર સમય આપી બરાબર અને સમય વ્યતીત કરે છે, બરાબર, જેનું કોઈપણ જાતનું આગળ રિઝલ્ટ મળતું નથી. આજે એ અનુસંધાનને હું આઈજીપી સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યો છું. આઈજી સાહેબને એક એપ્લિકેશન આપેલી છે બરાબર અને ઘટતું કરવા માટે માગણી કરેલી છે. અમારા આખા વેપારી મંડળ દ્વારા હું સાહેબશ્રીને વિનંતી કરું છું કે આ બાબતે યોગ્ય પગલાં લે.